राजकोट मनपानी जनरल बोर्ड में हंगामो थयो। विपक्षी जनरल बोर्ड की बैठक में हंगामो कर्यो हतो। कार्पेट एरिया ने लई विरोध पक्ष द्वारा उग्र विरोध करायो हतो। विपक्ष नेता वशराम सागठियाना प्रश्नों नहीं सांभळता उग्र बन्या हता। राजकोट मनपानी बैठक में हंगामो थयो छे। जनरल बोर्ड की बैठक में हंगामो विपक्ष द्वारा करवामां आव्यो छे। कार्पेट एरिया ने लई विरोध पक्ष द्वारा उग्र विरोध करायो अने विपक्ष नेता वशराम सागठियाना प्रश्नों नहीं सांभळता तेवो उग्र बन्या हता। राजकोट थी समाचार प्राप्त थई रह्या छे। राजकोट मनपानी जनरल बोर्ड में हंगामो थयो छे। विपक्षे जनरल बोर्ड की बैठक में हंगामो कर्यो। कार्पेट एरिया ने लई विरोध पक्ष द्वारा उग्र विरोध करायो हतो। विपक्ष नेता वशराम सागठियाना प्रश्नों नहीं सांभळवामां आवता तेवो उग्र बन्या हता। मनपानी जनरल बोर्ड में हंगामो थयो छे। राजकोट थी समाचार मळी रह्या छे। विपक्षे बैठक में हंगामो कर्यो छे कारण के वशराम सागठियाना प्रश्न नहीं सांभळवामां आवता हंगामो करवामां आव्यो छे। कार्पेट एरिया ने लई ज्यारे प्रश्न उठावामां आव्यो हतो परंतु प्रश्न सांभळवामां न आवता विपक्ष द्वारा हंगामो करायो होवाना समाचार राजकोट थी मळी रह्या छे। आपने फरी एक वक्त जणावी दे राजकोट मनपानी जनरल बोर्ड की बैठक में हंगामो थयो छे। विपक्ष द्वारा हंगामो करायो होवाना समाचार छे। कार्पेट एरिया ने लई प्रश्न रजू थता विपक्ष उग्र बन्यु हतु अने वशराम सागठिया ने प्रश्न रजू करवा न देता हंगामो थयो होवाना समाचार प्राप्त थई रह्या छे। राजकोट मनपानी जनरल बोर्ड ની બેઠકમાં હંગામો થયો છે। વિપક્ષ જનરલ બોર્ડ બેઠકમાં હંગામો કર્યો। કાર્પેટ એરિયાને લઈ વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। આ સાથે જ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રશ્નો નહીં સાંભળતા ઉગ્ર વિરોધ કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। કાર્પેટ એરિયાના પ્રશ્ન અંગે વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। મનપાની જનરલ બોર્ડમાં હંગામો થયો છે। રાજકોટથી સમાચાર છે। રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો છે। કાર્પેટ એરિયાને લઈ વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તો આ સાથે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રશ્નો રજૂ કરવા ન દેતા વિરોધ કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી સમાચાર છે। મનપાની જનરલ બોર્ડની બેઠકમાં હંગામો થયો છે। વિપક્ષ દ્વારા હંગામો કરાયો છે। કાર્પેટ એરિયાને લઈ વિરોધ કરાયો હતો અને વિરોધ પક્ષ દ્વારા જે ઉગ્ર વિરોધ કરાયો ત્યારબાદ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાના પ્રશ્ન રજૂ કરવા ન દેતા વિપક્ષે હંગામો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી સમાચાર છે। રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હંગામો થયો છે। વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો છે। કાર્પેટ એરિયાને લઈ પ્રશ્ન રજૂ થતા વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો અને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રશ્ન રજૂ કરવામાં ન દેવાતા વિપક્ષે હંગામો કર્યો। વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રશ્નો રજૂ ન કરવા દેવાતા વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો। જનરલ બોર્ડમાં વિપક્ષે હંગામો કર્યો છે। રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં આ ઘટના ઘટી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતે સમાચાર છે, રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હંગામો થયો છે, વિપક્ષ કયા મુદ્દા પર હંગામો કર્યો? ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવી છે તેમાં જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત અન્ય વાત કરવામાં આવે તો 11 જેટલી કુલ દરખાસ્તો અંગે આજે જનરલ બોર્ડની વિશેષ સભામાં રજૂઆત કરવામાં આવી છે। મુખ્ય મુદ્દો વાત કરવામાં આવે તો કાર્પેટ એરિયા મુજબ જે રાજકોટની અંદર પ્રથમ વખત જે કાર્પેટ એરિયા મુજબ આકારણી કરી અને ત્યારબાદ કાર્પેટ એરિયા મુજબ જ મિલકતની જે વેરો છે તે વસૂલ કરવાની જે દરખાસ્ત મહત્વની છે તેના અંગે આજે ચર્ચા કરવામાં આવી હતી જનરલ બોર્ડમાં, જેને લઈને વિરોધ પક્ષના નેતા છે વશરામ સાગઠિયા
તેની ક્યાંક ક્યાંક વાત સાંભળવામાં ન આવતા જે ઉગ્ર થયા હતા. હાલ પણ જે દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં જે ઉગ્ર રીતે રજૂઆત છે તે વિરોધ પક્ષ નેતા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વનું છે કે જે કાર્પેટ એરિયા મુજબનો જે જે મિલકતની વસૂલાત કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક ક્યાંક આજે જનરલ બોર્ડ છે તે ઉગ્ર બની હતી. જી ગૌરવ, જે રીતે વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે, ખરેખર કયા પ્રશ્નની રજૂઆત અંગેની તેમની શું માંગ છે? યોગ્ય રીતે સાંભળવામાં નથી આવતા એવા નિવેદન સાથે જે વિરોધ પક્ષ છે તે ઉગ્ર બન્યો હતો અને વિરોધ પક્ષ નેતા દ્વારા ઉગ્ર રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી. આભાર ગૌતમ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ.